विश्व हिंदू परिषद दिशा द्वारा आज चीनना राष्ट्रपति जिनपिंग नु पुतळा दहन करवामां आव्युं हतुं। 15 तारीखना रोज भारत अने चीननी सरहद उपर भारत माताની रक्षा करी रहेला वीर जवानो पैकी अपना 20 જવાનોને નાલાયક ચીન દ્વારા બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, જેને લઈ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વેપારી મથક ડિસા સાઈબાબા મંદિર સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા નાલાયક ચીનના રાષ્ટ્રપતિનું અપમાન કરી તેનું પુતળું સળગાવવામાં આવ્યું હતું। તેમજ ચીનના મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અને મા ભૂમિની રક્ષા કરતા કરતા શહીદ થનાર વીર જવાનો અમર રહોના નારા લગાવાયા હતા। શહીદી વોરનાર જવાનોના પરિવારોને સલામ કરી અને વીર જવાનોની આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખ્યું હતું। સાથે સાથે દરેક યુવાનોએ સંકલ્પ જાહેર કર્યો હતો કે આવનારા સમયમાં બને એટલી ચીનની પ્રોડક્ટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ટાળવાનું આહવાન કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દિશા પ્રખંડ બજરંગદળ દ્વારા આજે ચાઇનાના સૈનિકો દ્વારા જે ભારતીય સૈન્ય ઉપર પીઠ પાછળ ઘા કરી સૈન્યોને શહીદ કરવામાં આવી છે, તેના વિરુદ્ધમાં આજે આખો દેશ પ્રજ્વલિત છે અને ઠેર ઠેર ચાઇનાના રાષ્ટ્રપતિનું પુતળા દહન કરવામાં આવી રહ્યું છે, તેમના રાષ્ટ્રધ્વજનું પુતળા દહન કરવામાં આવી રહ્યું છે। તેમજ આખા દેશમાં ચીનના સૈનિકો વિરુદ્ધ ભયંકર આક્રોશ છે, જેના અનુસંધાનમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દિશા દ્વારા પણ આજે અમે ચીનના પ્રમુખ જિનપિંગનું પુતળાનું દહન કરવામાં આવ્યું છે। સાથે સાથે અમે આ દેશની જનતાને એક મેસેજ આપવા માગીએ છીએ કે આપણે સંપૂર્ણપણે ચીનના માલ સામાનનો બહિષ્કાર કરીએ। આપણે ભલે સરહદ પર જઈને લડી નથી શકતા, પરંતુ આપણા સૈન્યના જવાનો જે સરહદ ઉપર લડે છે તેમને આપણે એમને મનોબળ પૂરું પાડીએ અને ચીનના સામાનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ અને ભારતને આત્મનિર્ભર બનાવી એ જ આજના સમયે અમારો આજના દેશના જવાનોને સર્વેને મારો દેશની જનતાને મારો સંદેશ છે।